એડિશનલ કલેક્ટર ડી આર પટેલના અધ્યક્ષ સ્થાને ટુંડામાં સવારે 11 વાગ્યે શરૂ થયેલી પર્યાવરણ લોક સુનાવણી સાંજે 6:30 સંપન્ન થઈ હતી. સંખ્યાબંધ અસરગ્રસ્ત લોકોએ રોષ સાથે રજૂઆતમાં જણાવ્યું હતું કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધુ હોવાથી અન્ય નવા ઉદ્યોગોને સ્થાન આપવું જોઈએ નહીં. તેમ છતાં જો સૂચિત કોપર પ્લાન્ટને મંજૂરી આપવામાં આવશે તો હકવાદનો જંગ ખેલાશે અને માઓવાદ જેવા દૂષણો પણ આવી જ રીતે ઊભા થાય છે. કેમકે આ વિસ્તાર ખેતી અને પશુપાલનનો વ્યવહાર ધરાવતો વિસ્તાર છે. પર્યાવરણ લોક સુનાવણીમાં પરિયોજનાની કાર્યકારી સમીક્ષાનું નિદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં યોજના સંબંધિત સંક્ષિપ્ત જાણકારી અને યોજનાની પર્યાવરણીય અસરો અને તેના ઉકેલની વિગતોની માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ યોજના સંબંધિત લોકોના વાંધા સૂચનો માંગવામાં આવતા માંડવી તાલુકા પંચાયતના સભ્ય પુંચીભાઈ ગઢવી, વિશ્રામભાઈ ગઢવી, નવીનાળના ગજેન્દ્રસિંહ જાડેજા, ભાડિયાના ડાહ્યા વિરમ ગઢવી, ચરપરાના નારણભાઈ ગઢવી, ડાહ્યા વિરમ ગઢવી, ગોપાલભાઈ ગિલવા, કાંડાગરાના મીઠુભાઈ જખુ મહેશ્વરી, શિરાચાના પ્રવીણસિંહ ગુરુભા, આશાર્યાના લાખા ગિરવા, ભરત કલ્યાણ સેડા, વિરમ નારણ ગઢવી, કલ્યાણ આશાર્યા, નાનજીભાઈ મીઠુ મહેશ્વરી, દેવલબેન ગઢવી, ઇબ્રાહીમભાઈ તુર્ક સહિતના વક્તાઓએ મુખ્યત્વે ઈઆઈએ રિપોર્ટની ક્ષતિઓ, સામાજિક ઉત્તરદાયિત્વના મુદ્દા અને કાંઠાળ વિસ્તારમાં જોખમાયેલા પર્યાવરણના મુદ્દાની રોષભરી રજૂઆત કરી હતી. 8000 મેગાવોટના અદાણી અને ટાટા પાવરના કારણે ખારેકની ખેતી ઉપર કેવી ખરાબ અસર પહોંચાડી છે એ વિગત ખબડી જેટલી ખારેકના હાથા રજૂઆત કરી હતી. જ્યારે સામાપક્ષે તાલુકા પંચાયતના પ્રમુખ રણજીતસિંહ જાડેજા, ભાજપાના તાલુકા પ્રમુખ વાલજી ટાપરિયા વગેરે ભારપૂર્વક કહ્યું હતું કે ઉદ્યોગો આવશે તો રોજીરોટીનો પ્રશ્ન ઉકેલાશે અને ઉદ્યોગો થકી વિકાસ શક્ય બનશે. ભાજપ ઉપર અનિચ્છનીય ટિપ્પણી થતા વાતાવરણ અશાંત બની ગયું હતું અને પોલીસ હરકતમાં આવવાની ફરજ પડી હતી. લોક સુનાવણી મધ્યાંતરે પહોંચી ત્યારે શિરાચાના પ્રવીણસિંહ જોડે ચૌહાણે પોતા પાસેની સીડી, જે આ વિસ્તારની સ્થિતિનો ચિતાર આપે છે, તે જાહેરમાં બતાવવાનો આગ્રહ રાખતા અને જ્યાં સુધી સીડી બતાવાય નહીં ત્યાં સુધી સુનાવણી અટકાવી દેવાનો આગ્રહ કર્યો હતો. અધ્યક્ષસ્થાને છેવટે સીડી બતાવવાની મંજૂરી આપી, પરંતુ અદાણીની પોલ ખુલે નહીં એટલે ટેકનિકલ કારણોસર તેનું પ્રેઝન્ટેશન નહીં બતાવવાનું બહાનું કર્યું હતું અને ત્યારબાદ સુનાવણી આગળ વધી હતી. અદાણી કંપનીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિત શાહ તથા તેમના સાથીદારો સતત ઉપસ્થિત રહ્યા હતા. કંપની તરફથી વીપી મુકેશ સક્સેના, તેમની સમગ્ર ટીમના સભ્યોએ જવાબો આપ્યા હતા. કંપની તરફથી ઈઆઈએ રિપોર્ટ તૈયાર કરનારી ટીમ ઉપરાંત પર્યાવરણના તજજ્ઞોએ સુનાવણીના સ્થાને હાજર હતા, પરંતુ લોકોના પ્રશ્નોના જવાબ સંતોષકારક આપી શક્યા નહોતા. કંપની તરફથી ખેડૂતો માટે ટૂંક સમયમાં ટિશ્યુ કલ્ચર લેબોરેટરી શરૂ કરવા, શિક્ષણના ક્ષેત્રમાં વધુ કામ કરવા, બેરોજગારીની યાદી બનાવવા, રોજગારીમાં પારદર્શિતા લાવવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી. જીપીસીવીના રિજિયોનલ ઓફિસર કેબી ચૌધરી તથા વિવિધ સંસ્થાના મોવડીઓ તથા આસપાસના ગ્રામ્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા. લોક સુનાવણીમાં કાર્યક્રમ સાથે પર્યાવરણ સાથે સંબંધ ધરાવતા ન હતા તેવા પ્રશ્નો પણ પૂછવામાં આવ્યા હતા. 7.5 કલાકની રજૂઆતનો સમગ્ર અહેવાલ અને વિડીયો રેકોર્ડિંગ ઉચ્ચ કક્ષાએ મોકલવામાં આવશે અને બાદ યોજનાને મંજૂરી આપવી કે નહીં તેવો નિર્ણય લેવામાં આવશે તેવું કાર્યક્રમના અધ્યક્ષે જણાવ્યું હતું. નવીનાળા શિરાચાની જમીનમાં ગ્રીનફિલ્ડ કોપર પ્રોજેક્ટ નવો આવી રહ્યો છે તો એને પર્યાવરણીય મંજૂરીની લોક સુનાવણી આજે રાખવામાં આવી છે ઈઆઈએ. તો એમાં જણાવવાનું કે મુંદ્રાનો ઓલરેડી ઘણો વિકાસ થઈ ગયો છે. બે મોટા પાવર પ્રોજેક્ટ છે, સોલાર પ્રોજેક્ટ છે, આટલા મોટા પોર્ટ છે, કોલ પોર્ટ છે. તો આટલો બધો વિકાસ થઈ ગયો હોવા છતાંય જો હજી લોકો કહેતા હોય કે અમને વિકાસ જોઈએ છે તો હજી કેટલો વિકાસ એમને જોઈએ છે. જો મુંદ્રાને વિકસિત કરવું તો આટલા ઉદ્યોગો ઇનફ છે. હવે મારી માંગ છે કે ભાઈ વધારે ના આવવા જોઈએ. અને બીજું એવું કહેવું છે કે ભાઈ નવીનાળ અને સિરાચાની જે જમીનનો ઉપયોગ થવાનો છે એ જમીન પર નવીનાળ અને સિરાચાના પશુઓ અને ગામ લોકો પોતાની આજીવિકા ચલાવે છે, માટે ઈ લોકોની આજીવિકા ખતમ થશે અને બીજા રોજગારો શોધવાના પ્રયાસ કરવા પડશે અને એ લોકો કંપનીઓમાં કામ પણ કરી શકે નહીં ને આ લોકો આપતા પણ નથી, એ મોટા પ્રશ્નો છે અહીંયાના.
ભાઈ, મારું એવું કેવું છે કે 102 હેક્ટર ફોરેસ્ટની જમીન આવે છે, જેમાં સિરાચાના પશુઓ અને પશુઓ તેના ઉપર નિર્ભર છે, જંગલી જાનવરો પણ રહે છે, અને ગૌચર જમીન છે, તો ગૌચરમાં સિરાચા અને નવીનાળ ગામના પશુઓ તેના પર નભે છે. તો પશુઓ માટેનું જે એક ઘાસ રૂટ છે, જે જમીન છે ઘાસચારા માટેની, એ ખતમ થઈ જશે. અમે પહેલાં પણ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ઘણી લડતો ચલાવેલી છે. અમે PILO પણ કરી છે. આખા SEZને અમે 2.5 વર્ષ માટે બંધ પણ રખાવ્યો હતો અને હાઈકોર્ટ દ્વારા, અને આ અમારી આગળ પણ લડત ચાલુ રહેશે. એ જ જગ્યાએ સેમ જે અત્યારે પ્રોજેક્ટ આવી રહ્યો છે, તો એ જ જગ્યાએ ભારત ફોજ આલસ્ટોમ લિમિટેડ કંપની 2011માં એને ભૂમિપૂજન કર્યું. એમાં એને અમે હાઈકોર્ટમાં ચેલેન્જ કરી અને એને બંધ કરાવીને આએ પણ કંપનીઓ વિરુદ્ધ અમારી લડત ચાલુ રહેશે. ये गवर्नमेंट MOF की प्रक्रिया के दौरान जब भी कोई EIA रिपोर्ट सबमिट होती है तो उसके बाद एक पब्लिक हियरिंग किया जाना ज़रूरी होता है. इसलिए ज़रूरी होता है कि पब्लिक अपनी जो भी भावना इस प्रोजेक्ट के साथ देती है उसको सुना जा सके, चाहे वो मौखिक रूप से हो चाहे लिखित रूप से हो. और अगर पब्लिक को मौखिक रूप से दिए गए जवाबों का संतुष्टि हो जाती है तो लिखित रजवाद की जो है कम ज़रूरत पड़ती है. लेकिन अगर कोई कंपनी जवाब नहीं दे पाती है तो वो लिखित रूप में जवाब सबमिट करने के बाद कंपनी को 3 दिन के अंदर उसका जवाब देना होता है. जवाब और सवाल दोनों ही मिनिस्ट्री को GPCB के मार्फत के द्वारा दिए जाते हैं. बताऊँ प्रॉब्लम क्या होता है कि अडानी को की दिक्कत ये है कि अडानी को लोग राजकरण से जोड़ के देखते हैं. उसका रीज़न सबसे बड़ी बात यह है कि बड़े प्रधान या मुख्यमंत्री से यहाँ वहाँ पहुँच गए, लोगों को हमेशा ये लगता है कि बड़े प्रधान का अडानी पे हाथ है. मैं आपको बता दूँ, हमें कोई भी स्वीकृति प्रोसीजर किए बिना शॉर्टकट तरीके से या बहुत जल्दी नहीं मिली. हमको बहुत समय लगा है, और लोगों को जितना अगर 6 महीने लगते हैं तो हमें 12 महीने लगे. तो हमारे पर किसी की नहीं है. लेकिन देखिए, संबंध आज किसी के हैं उसकी वजह से भाजपा कांग्रेस होता है तो वो थोड़ा ठीक नहीं होता है. दो बातों का रोष रहता है. एक तो अडानी का 2011 में काम करने की प्रतीति थी जिसमें लोगों को साथ ना लेते थे, कुछ ही लोगों से बात करते थे. वो प्रतीति दिमाग से अभी हल्की हलती होते हुए भी अभी भी मन में है. धर्म ठक्कर नो रिपोर्ट, भूज.